જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ઉપલેટા તાલુકાના સામઢિયાળી ગામના ખેતરોનું પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું. ખેડૂતોએ વાવેલ પાક મગફળી, સોયાબીન, એરંડા, મકાઈ, જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું. ઉપલેટા તાલુકાના અનેક ખેતરોમાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયા હતા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં 12 ઇંચથી 17 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના સામઢિયાળી ગામના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ઉપલેટા તાલુકાના સામઢિયાળી ગામના ખેતરોનું ધોવાણ થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. હાલ ખેડૂતો ફરીથી નવું વાવેતર પણ નહીં વાવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું. ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાના કારણે ખેડૂતો હવે નવું વાવેતર નહીં વાવી શકે. 1 વીઘા દીઠ 12,000 થી 15,000 ખર્ચ કર્યો હતો. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ કરી. નારિયા ગૌતમ ચિમનભાઈ સમઢિયાળાનો રહેવાસી. બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે. 5-7 ફૂટ ખાડા પડી ગયા જમીનમાં. આ તમે જમીન બધી જોઈ જ છે, નુકસાની બહુ છે. માટી ક્યાંય મળે એમ નથી, એવી બધી નુકસાની બહુ છે. કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી. કપાસ, મગફળી, સોયાબીન અને પશુને નીણચારો પણ નથી. એમાં 5-7 ફૂટના ખાડા પડી ગયા એવી બહુ નુકસાની છે ખેતરમાં. અત્યારે અમારે માટી લઈ આવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી. તાત્કાલિક આનું કંઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું વાવેતર થાય એવી પોઝિશન છે. ધીરુભાઈ બાવનજીભાઈ બાબરિયા, ગામ સામઢિયાળા. સામઢિયાળાની આખી સીમમાં ભાદરનું, મોજનું અને મેળુનું બધાને પાણી એકાએ સોયડા. એમાં ખેતરમાં ખાડા પડી ગયા 4-4 ફૂટના 5-5 ફૂટના. નુકસાની તો કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, નીરસારો છે, કંઈ કોઈ બૈસું જ નથી. કાંઈ સરકાર તાત્કાલિક આખાઈ એનું પેકેજ આપે ને રિપેરિંગ કરાવે ને નવું વાવેતર થાય તો થાય, બાકી કાંઈ થાય એમ નથી. નામ અને વિગત. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. તાજેતરમાં 15 દિવસ પહેલાથી શરૂ થયેલ અતિભારે વૃષ્ટિથી આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. પાક આ ઉપલેટા તાલુકાના આ સામઢિયાળાથી લઈ અને ભીમોરા સુધી, આ ધોરાજી તાલુકાના મોટી મારડ પીપળિયાથી લઈ અને છેવાડાના છત્રસા સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા, જમીનો ધોવાઈ ગઈ, પાકનો નાશ થઈ ગયો. ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે. એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે. પશુપાલનોને જાનહાની થઈ છે. આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે, પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માગો છો એ જાહેર કરો. અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓની અંદર, ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે. એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ છે એ પેકેજ જાહેર કરવું પડશે. કૃષિમંત્રી આજે અમારા વિસ્તારમાં આવ્યા છે અને અમારા વિસ્તારની મુલાકાત લેવાના છે. એ જ રીતે આપણા મુખ્યમંત્રીશ્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું, પણ ખાલી નિરીક્ષણ કરવાથી કોઈને ન્યાય મળવાનો નથી. જો ખરા અર્થમાં ન્યાય આપવાનો હોય તો આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ જે વિસ્તારમાં જવાના છે એ વિસ્તારમાં જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે. ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી. ત્યારે સરકારે SDRFની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ બબે યોજના તળે જો એમને રાહતો આપવામાં આવે તો ખેડૂતોને થોડે અંશે કંઈક ફાયદો થઈ શકે. મોટે ભાગે જે સહાયો અગાઉના વખતોમાં બનેલી છે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જે નુકસાનીઓ થઈ છે એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે. સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી
અને તેના વિકલ્પ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપવાની જે જાહેરાત કરી તેને કારણે 4 હેક્ટરની અંદર 1 હેક્ટર દીઠ 13,500 રૂપિયાની જે સહાય આપવાની હોય એ પ્રકારે ક્યારેય સહાય નથી મળી. 1500 થી માંડીને 3500 4000ની સહાયથી ખેડૂતોની કોઈ ભલીવાર થવાની નથી.